વિદ્યાર્થી મિત્રો મહાત્માના માર્ગ પર ધોરણ બીજું સત્ર મહાત્મા પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો એક મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં શા માટે સત્યાગ્રહ કર્યો તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિને કારણે ગોરાઓની સરખામણીમાં ભારતીયોને બહુ જ ઓછા હકો ભોગવવા મળતા હતા ગોરાઓ તરફથી ભારતીયોને થતા અન્યાયો અપમાનો અને શરમજનક વર્તન સામે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો બે સત્યાગ્રહના મહત્વના પાસા કયા કયા છે તો સત્ય અને અહિંસા આ બે સત્યાગ્રહના મહત્વના પાસા છે ત્રણ ગાંધીજીએ રોલેટ એક્ટને શા માટે કાળો કાયદો કહ્યો તો રોલેટ એક નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવતો હતો તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો તેથી ગાંધીજીએ રોલેટ એકને કાળો કાયદો કહ્યો ચાર ભારતમાં ખિલાફત આંદોલન શા માટે શરૂ થયેલું તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો જર્મની સાથે જોડાયેલ તુર્કીનો તેમાં પરાજય થયો તેથી મિત્ર રાષ્ટ્રોએ તુર્કી સાથે સંધિ કરી એ સંધિમાં ઇંગ્લેન્ડ પણ જોડાયેલું હતું એ સંધિની શરતો તુર્કી માટે અન્યાયી હતી એ વખતે તુર્કીનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું ભારતના મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો મૌલાના શકત શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી નામના બે ભાઈઓ અલી બંધુઓની આગેવાની નીચે તુર્કી સાથેની સંધિનો વિરોધ કરવા ભારતમાં ખિલાફત આંદોલન શરૂ થયું પાંચ ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે પાછું ખેંચી લીધું તો ઈસવીસન ઓગણીસો બાવીસમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસોના બેફામ ગોળીબારથી ઉશ્કેરાયેલા ખેડૂતોના એક ટોળાએ પોલીસ સ્ટેશનમાં પુરાયેલા બાવીસ પોલીસોને જીવતા બાળી મૂક્યા એ હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું પ્રશ્ન નંબર બે ટૂંકના લખો એક ખેડા સત્યાગ્રહ તો એ સિઝન ઓગણીસો સત્તર માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનું જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવાનું શરૂ કર્યું ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી પણ સરકારે કોઈ જવાબ આપ્યો નહીં આથી ખેડૂતો ગાંધીજીને મળ્યા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો તે ખેડા સત્યાગ્રહ નામે જાણીતો થયો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે આખરે અંગ્રેજ સરકારને ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું અને ખેડા સત્યાગ્રહ સફળ થયો ખેડા સત્યાગ્રહથી ખેડૂતોમાં જાગૃતિ અને નિડરતા આવી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા પોલાદી મનોબળવાળા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા હવે બે નંબર અસહકારની ચળવળ તો ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો વીસમાં કેસરે હિંદ નામના પોતાના ખિતાબનો ત્યાગ કરીને અસહકારની ચળવળની શરૂઆત કરી આ ચળવળના બે પાસા હતા બહિષ્કાર અને રચનાત્મક બહિષ્કારના પાસામાં સરકારી નોકરીઓ અને ખિતાબો ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ વિદેશી કાપડ અને વિદેશી ચીજવસ્તુઓ વગેરેનો ત્યાગ બહિષ્કાર કરવાનો હતો રચનાત્મક પાસામાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશીને ઉત્તેજન રાષ્ટ્રીય શિક્ષણ વગેરેનો પ્રચાર કરવાનો હતો ગાંધીજીના માર્ગદર્શન ઓગણીસો એકવીસ ઓગણીસો બાવીસમાં માં અસહકારની ચળવળ દેશવ્યાપી બની ચળવળના કાર્યક્રમ મુજબ વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીઓ અને વકીલોએ વકીલાત છોડી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ કરી ઘેર ઘેર રેટીઓ ગુંજતો કર્યો સ્વદેશીનો પ્રચાર થયો દેશમાં કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ વગેરે રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ ઈસવી સન ઓગણીસો બાવીસમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં નીકળેલા શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસોએ બેફામ ગોળીબાર કર્યો તેથી ઉશ્કેરાયેલા ખેડૂતોના એક ટોળાએ પોલીસ સ્ટેશનમાં બાપવીસ પોલીસોને જીવતા બાળી મૂક્યા ગાંધીજી હિંસક આંદોલનની વિરુદ્ધ હતા તેથી તેમણે અસગાની ચળવળ પાછી ખેંચી લીધી બારડોલી સત્યાગ્રહ અંગ્રેજ સરકારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીન મહેસૂલમાં બાવીસ ટકાનો વધારો કર્યો આ મહેસૂલ વધારો અન્યાયી અને કસમયનો હતો તેથી ખેડૂતોએ મહેસૂલ વધારો મોકૂફ રાખવા અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆત કરી પરંતુ સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નહીં આથી ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું તેમણે ખેડૂતોને અંગ્રેજ સરકાર સામે ના કરની લડત ચલાવવાની હાકલ કરી આ સત્યાગ્રહમાં રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી વલ્લભભાઈ પટેલના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા તેઓ સરકારે વલ્લભભાઈ પટેલને પુણે બોલાવ્યા ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું આમ બારડોલી સત્યાગ્રહને અપૂર્વ સફળતા મળી ગુજરાતના લોકોએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુ આપ્યું બારડોલીના સરદાર એ પછી સમગ્ર ભારતના સરદાર બન્યા હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડું વિભાગ અ અને વિભાગ બ એક ચંપારણ ચંપારણ એટલે કે બિહાર ત્રણ બે નાતાલ એટલે કે દક્ષિણ આફ્રિકા એટલે કે પાંચ ત્રણ અમૃતસર એટલે કે બે પંજાબ ચાર ચૌરી ચૌરા એટલે કે એક ઉત્તર પ્રદેશ પાંચ લાહોર એટલે કે ચાર પાકિસ્તાન ટૂંકા પ્રશ્નો ટૂંક અને યોગ્ય જોડકા આ સ્વાધ્યાય બરાબર સાંભળવો સમજવો અને પાકો કરવાનો પ્રયત્ન કરવો અને સામાજિકની નોટમાં લખવું